15 દિવસ પહેલા જ શહેરના સરદાર એસ્ટેટ રોડ પર બાપોદ તળાવ નજીક વીજ કંપની દ્વારા સાયકલ ટ્રેક અને તેની બાજુના રોડને ખોદી નાખવામાં આવ્યો હતો, જેને કારણે રોડ ખોદવા સાથે રૂપિયા 55 લાખના સાયકલ ટ્રેકને પણ નુકસાન પહોંચ્યું છે. આ સાથે સરદાર એસ્ટેટ પાસે રૂપિયા 1.50 કરોડના ખર્ચે બનેલો રોડ પાણીની લાઇનની કામગીરી કરવાના નામે રોડને ખોદી નાખવામાં આવ્યો છે. 15 દિવસ પહેલા જ શહેરના સરદાર એસ્ટેટ રોડ પર બાપોદ તળાવ નજીક વીજ કંપની દ્વારા સાયકલ ટ્રેક અને તેની બાજુના રોડને ખોદી નાખવામાં આવ્યો હતો, જેને કારણે રોડ ખોદવા સાથે રૂપિયા 55 લાખના સાયકલ ટ્રેકને પણ નુકસાન પહોંચ્યું છે. આ માટે પાલિકાની પણ કોઈ પરવાનગી લેવામાં નથી આવી, ત્યારે પાલિકાએ રોડ ખોદવાની કામગીરી બંધ કરાવીને પુરાણ કરાવવામાં આવ્યું હતું. સાંસદમાં મહિલા અનામત બિલ પસાર થતા પ્રધાનમંત્રી વડોદરા આવ્યા હતા. ગત 18 જૂનના રોજ પ્રધાનમંત્રી વડોદરામાં લેપ્રેસી મેદાન ખાતે આવ્યા હતા. તે સમયે પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા આખા રોડ પર ડામરના થર પાથરવામાં આવ્યા હતા અને રોડ નવો બનાવવામાં આવ્યો હતો. જોકે આ કામગીરી બાદ તાજેતરમાં સરદાર એસ્ટેટ નજીક ટાંકી પાસે પાણીની લાઇનની કામગીરી કરવાના નામે રોડને ખોદી નાખવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં જનતાનું સ્વાસ્થ્ય જળવાય તેના માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાયકલ ટ્રેક બનાવ્યો. આ સાયકલ ટ્રેક પણ વિવાદિત રહ્યો, ત્યારે હાલમાં આ સાયકલ ટ્રેક પર જેટકોકની કંપની દ્વારા ખોદકામ કરવામાં આવ્યું. 400 મીટર સુધી ખોદકામ કરી દીધું. વડોદરા મહાનગરપાલિકાને જાણ પણ ના થઈ, હવે જ્યારે જાણ થઈ છે ત્યારે એને દંડ ફટકારવાની ચર્ચા જાગી છે. પરંતુ જો કોઈ કંપની ગેરકાયદેસર રીતે આ કૃત્ય કરતું હોય અને જે તે ઝોનને કે જે તે વોર્ડ ઓફિસ હોય યા તો જે મુખ્ય કચેરી હોય તેના વહીવટી અધિકારીઓને ખબર ના પડે, તે બહુ જ વિચારવા જેવી બાબત છે. વડોદરા શહેર નાનું છે અને એની અંદર આટલું મોટું કામ અને બી સાયકલ ટ્રેક પર થઈ ગયું અને અધિકારી હવે એવું કહી રહ્યા છે કે અમે એને દંડ ફટકારીશું. દંડ ફટકારશો, પરંતુ જે જનતાના આરોગ્ય માટે જે સાયકલ ટ્રેક બનાવ્યો, લોકોને સાયકલ ચલાવી છે, હવે ક્યાં ચલાવશે? એટલે આવી કંપનીઓ જે પણ હોય એની સામે મોટામાં મોટો દંડ ફટકારે અને આવી ભૂલ જે પણ કંપની હોય કરે ના તેવી અમારી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને વિનંતી છે કે આની જાહેરાત કરવામાં આવે. વડોદરા શહેરનો આ સરદાર એસ્ટેટ પાણીની ટાંકીનો આ વિસ્તાર છે. જોવા જઈએ તો આ વિસ્તારમાં અનેક નાની નાની ગલીઓ આવેલી છે, લોકોના મકાનો છે. આ જગ્યામાં વડોદરા મહાનગરપાલિકાના પાણી વિભાગ દ્વારા કે ઝોન દ્વારા પીવાના પાણીની લાઇન નાખવામાં આવી રહી છે. ખાડાઓ ખોદી રાખ્યા છે, 15 થી 20 દિવસ થયા છે, પરંતુ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવતી નથી. લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. નાના નાના બાળકો છે, વૃદ્ધો છે, એમને પણ રાત્રે તકલીફ પડી રહી છે. સાથે જો માનનીય પ્રધાનમંત્રી આ રોડ પર આવતા હોય ત્યારે આ રોડને બહુ જ વ્યવસ્થિત બનાવી દેવામાં આવે છે, પરંતુ હાલ જ્યારે નાગરિકો છે, ટેક્સ ભરે છે, વેરો ભરે છે, એમના માટે આજે છેલ્લા 20 દિવસથી પાણીની લાઇન નાખવાની એક તૂત ઊભું કરીને આ લાઇનો છે એ પૂરતા નથી, પીવાના પાણીની પણ સમસ્યા સર્જાય છે. તો વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે મેયરશ્રીને વિનંતી છે કે આ વિસ્તારની એકવાર મુલાકાત લઈ અને જે પણ સમસ્યા હોય ખાડા પૂરીને પાઇપો નાખીને વ્યવસ્થિત રોડ બનાવી આપે તેવી અમારી માંગ છે.